मरु नाम अपेक्षा सी देसाई। आगळना सेक्शन में आपणे संभावना परिचय विषे जोयुं, एना विषे चर्चा करी। हवे आपणे अमुक उदाहरणों जोईए, ए उदाहरणों परथी आपणे अमुक तारणो तारवीए छीए। अहीं मैं एक उदाहरण लख्युं छे, सिक्काने एक वार उछाड़वामां आवे त्यारे छाप एच अने काट एच मळवानी संभावना शोधो। आगळना सेक्शन में आपणे आ संभावना शोधी गया छे, बीजी वार हूँ रिपीट करूँ छूँ। અહીં સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે એટલે મળતા કુલ પરિણામો કેટલા થશે? તો મળતા પરિણામો થશે એચ અને ટી। સિક્કા ઉપર એક બાજુ છાપ અને બીજી બાજુ કાટ, બે સપાટી હોય છે એટલે મળતા પરિણામો બે થશે, એચ અને ટી। એટલે કુલ પરિણામો કેટલા થવાના? બે થશે। સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ પરિણામો થશે બે। હવે અહીં આપણે છાપ એચ મળે તેની સંભાવના શોધવાની છે, તો આપણે ઘટના એ ધારી લઈએ, સિક્કાને એકવાર ઉછાળતા સપાટી ઉપર છાપ એચ મળે। ચલો અહીં છાપ એચ કેટલી વાર મળે છે? તો એક જ વાર મળે, એટલે ઘટના એ માટેના પ્રયત્નની સંખ્યા કેટલી થશે? પરિણામોની સંખ્યા કેટલી થશે? તો એક થશે। માટે પી ઓફ એ બરાબર પી ઓફ એચ બરાબર કેટલા થશે? તો સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે એટલે એ માટેના પરિણામોની સંખ્યા એક છેદમાં કુલ પરિણામો એટલે એકના છેદમાં બે મળશે। એવી રીતે આપણે ઘટના બી ધારીએ, ઘટના બી, તો ઘટના બી આપણે સિક્કાને એકવાર ઉછાળતા કાટ ટી મળે। ચાલો તો ઘટના બી માટેના પરિણામોની સંખ્યા કેટલી થશે? તો ઘટના બી માટેના પરિણામોની સંખ્યા થશે એક, કારણ કે આપણને કેટલી વાર? કાટ એક વાર મળે, એટલે ઘટના બી માટેના પરિણામોની સંખ્યા એક મળે। માટે પી ઓફ બી એટલે કે પી ઓફ ટી બરાબર એકના છેદમાં બે મળશે। ચલો અહીં પી ઓફ એ બરાબર કેટલા થયા? એકના છેદમાં બે, અને પી ઓફ બી બરાબર પણ આપણને એકના છેદમાં બે મળે છે। અહીં ઘટના એ અને ઘટના બી એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ઘટના કહેવામાં આવે છે। ઘટના એ અને ઘટના બીને શું કહેવામાં આવે? પ્રાથમિક ઘટના। હવે એને પ્રાથમિક ઘટના કેમ કહેવામાં આવે છે? તો આ પ્રયોગની અંદર ઘટના એ અને બીનું પરિણામ કેટલું મળે છે? એક જ મળે છે। ઘટના એ એટલે છાપ મળે તે માટેનું, અને ઘટના બી એટલે કાટ મળે, સપાટી ઉપર કાટ મળે, એટલે પરિણામો આપણને કેટલા મળે છે? એક મળે છે। એટલે આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ઘટના કહેવામાં આવે। ચલો એવી રીતે બીજું ઉદાહરણ છે, એક થેલામાં લાલ ભૂરા પીળા એમ ત્રણ સમાન કદના દડા લીધેલા છે। લીસા દડા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે। પસંદ કરેલો દડો પહેલું પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય તો એની સંભાવના શોધવાની છે। હવે થેલામાં કુલ કેટલા દડા છે? તો લાલ ભૂરા અને પીળા એટલે થેલામાં કુલ ત્રણ દડા છે, એટલે થેલામાં લાલ ભૂરા અને પીળા ત્રણ દડા છે। માટે
कुल शक्य परिणामों की संख्या केटली थवानी तो त्रण दड़ा एटले कुल शक्य परिणामों थशे त्रण। हवे लीसा थेला में जोया वगर एक दड़ो थेला माथी पसंद करे छे। लीसा दड़ा ने जोया वगर थेला माथी दड़ो पसंद करे। चलो हवे अही पसंद करेलो दड़ो पीड़ो होय तो आपणे एने घटना ए लईए। तो घटना ए में आवशे पसंद करेलो दड़ो पीड़ो होय। चलो हवे थेला में एक दड़ो पीड़ो छे एटले घटना एना परिणामोनी संख्या केटली थवानी तो एक थशे। माटे घटना एनी संभावना पी ए बराबर एना परिणामोनी संख्या एटले एक छेदमा कुल परिणामोनी संख्या। तो थेलामां त्रण दड़ा एटले छेदमां आवशे त्रण एटले घटना एनी संभावना केटली थवानी एकना छेदमां त्रण। एवी रीते बीजू छे पसंद करेलो दड़ो लाल होय तो आपणे एने घटना बी लईए। घटना बी पसंद करेलो दड़ो लाल होय। चलो माटे घटना बी माटेना परिणामोनी संख्या केटली थशे तो थेलामां लाल दड़ो एक ज छे एटले परिणामोनी संख्या केटली थशे एक। माटे पी ऑफ बी एटले घटना बीनी संभावना बराबर शू थशे एकना छेदमां त्रण। एवी रीते त्रीजू छे पसंद करेलो दड़ो भूरो होय ते माटेनी संभावना। चलो पसंद करेलो दड़ो भूरो होय तो एने आपणे घटना सी लईए। घटना सी पसंद करेल दड़ो भूरो होय माटे घटना सीना परिणामोनी संख्या केटली थाय तो थेलामां भूरा रंगनो एक ज दड़ो छे एटले घटना सीना परिणामोनी संख्या थशे एक। माटे घटना सीनी संभावना पीसी बराबर एकना छेदमां त्रण थशे। અહીં પી એ બરાબર એકના છેદમાં ત્રણ, પી બી બરાબર એકના છેદમાં ત્રણ, પી સી બરાબર પણ એકના છેદમાં ત્રણ। અહીં એ બી અને સી એ ત્રણે કેવા પરિણામો કેવી ઘટના કહેવાય તો પ્રાથમિક ઘટના કહેવામાં આવે છે। આગળના ઉદાહરણમાં આપણે જોઈ ગયા એ બી અને સી ત્રણે પ્રાથમિક ઘટનાઓ કહેવામાં આવે છે। હવે આપણે પી એ વત્તા પી બી વત્તા પી સી કરીએ। પી એ વત્તા પી બી વત્તા પી સી ચલો પી એ આપણને મળે છે એકના છેદમાં ત્રણ, પી બી એકના છેદમાં ત્રણ, પી સી બરાબર પણ એકના છેદમાં ત્રણ। એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ, છેદમાં ત્રણ એટલે આપણને જવાબ મળે છે એક। તો અહીં આપણે જોયું એ બી અને સી ત્રણે કેવી ઘટનાઓ છે, પ્રાથમિક ઘટનાઓ છે। તો બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય, હંમેશા એક થાય। એટલે આપણે આ તારણ ઉપર આવ્યા કે બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થશે, એક થશે। બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થશે, એક થશે। ચલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ। પાસાને એક વાર ફેંકીએ તો પાસા ઉપર છ અંક મેળવવાની સંભાવના શોધો અને બીજું છે પાસા ઉપર છ અંક ન આવે તે ઘટનાની સંભાવના શોધો।
હવે દરેક વિદ્યાર્થીઓ પાસા તો વેકેશનમાં રમ્યા જ હશે. આ પ્રકારનો પાસો આવે છે, એની 6 બાજુઓ છે, એને 6 પૃષ્ઠ કહેવામાં આવે. અને પાસો એ કેવો હોય છે, સમઘન હોય છે. પાસા ઉપર દરેક પૃષ્ઠ ઉપર 1 થી 6 આંકડાઓ અંકિત કરેલા હોય છે. દરેક વિદ્યાર્થીઓ, દરેક મિત્રો આ વસ્તુ જાણે જ છે. ચલો હવે અહીં છે, પાસાને એકવાર ફેંકીએ. પાસાને એકવાર ફેંકીએ એટલે ઉપરના પૃષ્ઠ ઉપર આપણને કોઈ પણ એક આંકડો મળે છે. તો પાસાને એકવાર ફેંકીએ તો આપણને કેટલા આંકડા મળી શકે? એટલે મળતા, પાસાને એકવાર ફેંકવાથી મળતા પરિણામો કેટલા? તો 1, 2, 3, 4, 5 અથવા 6 હોઈ શકે. કારણ કે પાસાના દરેક પૃષ્ઠ ઉપર 1 થી 6 અંકો જ અંકિત કરેલા હોય છે. માટે એકવાર ફેંકીએ તો મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થવાની? છ થશે. ચલો હવે પહેલું છે, પાસા ઉપર 6 અંક મેળવવાની સંભાવના. તો આપણે એને ઘટના એ લઈએ, પાસા પર 6 અંક મેળવવાની સંભાવના. પાસા ઉપર 6 અંક મળે, બરોબર. હવે પાસાને ફેંકીએ તો આપણને પાસા ઉપર 6 અંક મળે એને આપણે ઘટના એ તરીકે લઈએ. તો ઘટના એના પરિણામની સંખ્યા કેટલી મળશે? તો ઘટના એના પરિણામની સંખ્યા આપણને કેટલી મળે? તો 1 મળે. કારણ કે 6 અંક એક જ વખત છે. માટે પી ઓફ એ બરાબર કેટલા થશે? તો 6 અંક મળે એટલે 6 અંક મળે તે પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ કેટલા પરિણામો છે? 6. એટલે પી ઓફ એ બરાબર કેટલા થવાના? 1/6 થશે. ચાલો હવે બીજું છે, પાસા ઉપર 6 અંક ન આવે તેની સંભાવના. હવે બીજું લઈએ, તેને આપણે ઘટના બી લઈએ. પાસા ઉપર 6 અંક ન આવે તે ઘટના. ચલો હવે પાસા ઉપર 6 અંક નહીં આવે તો આ જે 1, 2, 3, 4, 5 અને 6 પરિણામોમાંથી આપણે 6 કાઢી નાખીએ તો આપણને કેટલા પરિણામો મળશે? 1, 2, 3, 4 અને 5. એટલે 6 અંક ન આવે તેને જો ઘટના બી લઈએ તો ઘટના બીના પરિણામોની સંખ્યા કેટલી મળશે? 5 મળશે. માટે પી ઓફ બી કેટલા થવાના? તો 5/6 થશે. ચલો અહીંયા ઘટના એ પાસા પર 6 અંક મળે, ઘટના બી આપણે લીધી પાસા પર 6 અંક ન મળે. હવે એ ઘટનાને આપણે લઈએ છીએ 6 અંક મળે અને બી ઘટનાને લીધી 6 અંક ન મળે. હવે 6 અંક મળે, 6 અંક ન મળે એટલે એ અને બી બંને એકબીજાની કેવી ઘટના થશે? પૂરક ઘટના થશે. હવે એ અને બી એકબીજાની પૂરક ઘટના એટલે 6 અંક મળે એ ઘટના એ હોય તો 6 અંક ન મળે એને આપણે એ બાર તરીકે ઓળખીએ. એટલે એ અને એ બાર બંને એકબીજાની કેવી થશે? પૂરક ઘટના થશે. એટલે અહીં આપણે પી બીની જગ્યાએ હવે શું લખીએ? પી એ બાર બરાબર 5/6. અહીં પી એ એટલે પી 6 અંક મળે તો એ પરિણામ, એની સંભાવના 1/6. પી એ બાર એટલે પી 6 અંક ન મળે તેની સંભાવના આપણને મળે છે 5/6. એટલે અહીં એ અને એ બાર બંને એકબીજાની કેવી ઘટના થશે? પૂરક ઘટના થશે. બંને એકબીજાની પૂરક ઘટના થશે.
चलो पी ए बराबर केटला मळे छे एकना छेदमा छ। पी ए बार बराबर केटला मळे छे पांचना छेदमा छ। आ ए अने ए बार ए बंने केवी घटनाओ थशे प्राथमिक घटनाओ। आपणे બંનેનો સરવાળો કરીએ પી એ વત્તા પી એ બાર એકના છેદમાં છ વત્તા પાંચના છેદમાં છ એટલે છના છેદમાં છ એટલે એક આવે એટલે પી એ વત્તા પી એ બાર બરાબર આપણને મળે છે એક। એટલે બધી પૂરક ઘટનાઓની સરવાળો પૂરક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે હંમેશા એક થશે। આના ઉપરથી આપણે બીજા તારણ ઉપર આવ્યા કે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થવાનો એક થશે। ચાલો હવે અહીંયા પી એ વત્તા પી એ બાર બરાબર એક માટે પી એ બરાબર કેટલા થવાના એક ઓછા પી એ બાર એવી જ રીતે પી એ બાર બરાબર કેટલા થશે એક ઓછા પી એ। આના ઉપરથી આપણને બીજા ત્રણ સમીકરણો મળે છે પી એ આપ્યું હોય તો આના ઉપરથી આપણે પી એ બાર શોધી શકીએ અને પી એ બાર આપ્યું હોય તો આપણે પી એ શોધી શકીએ છીએ। ચલો હવે એક બીજું ઉદાહરણ છે સમતોલ પાસાને એક વાર ઉછાળતા એની ઉપર સંખ્યા આઠ મળે તેની સંભાવના। ચલો સમતોલ પાસો આપણે લઈએ છીએ તો એને ઉછાળીએ તો આપણને આઠ મળતા નથી આપણને એકથી છ જ આંકડાઓ મળે છે। એટલે ઘટના એ લઈએ પાસાને ઉછાળતા સંખ્યા આઠ મળે તો ઘટના એના પરિણામો કેટલા આવશે તો પરિણામોની સંખ્યા આવશે શૂન્ય ઝીરો આવશે કારણ કે પાસા ઉપર આઠ આવે નહીં। માટે પી ઓફ એ બરાબર કેટલા થશે ઝીરોના છેદમાં છ એટલે આન્સર આવશે આપણો ઝીરો। હવે અહીં એકવાર ઉછાળતા સંખ્યા આઠ મળે સંખ્યા આઠ મળતી નથી માટે આ ઘટનાને કેવી ઘટના કહેવામાં આવે છે અશક્ય ઘટના કહેવામાં આવે છે। અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે ઝીરો હોય છે। એવી જ રીતે સમતોલ પાસાને એકવાર ઉછાળતા સાત કરતાં નાની સંખ્યા આવે સમતોલ પાસાને એકવાર ઉછાળીએ સાત કરતાં નાની સંખ્યા આવે તો એને આપણે ઘટના બી લઈએ સાત કરતાં નાની સંખ્યા આવે। પાસાને ઉછાળીએ એટલે સાત કરતાં નાની સંખ્યા એટલે ઘટના બીના પરિણામોની સંખ્યા કેટલી થવાની સાત કરતાં નાની એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને પાસાને ઉછાળીએ એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે તો એ પણ છ થશે એટલે પી ઓફ બી બરાબર શું થશે છના છેદમાં છ એટલે પી બી મળશે આપણને એક। ચલો હવે પાસા ઉપર એકથી છ આંકડા આવે એટલે સાત કરતાં નાની સંખ્યા પાસાને એકવાર ઉછાળીએ ને સાત કરતાં નાની સંખ્યા મળે તો એ કેવી કહેવાય શક્ય ઘટના કહેવામાં આવે અને શક્ય ઘટનાની સંભાવના કેટલી થશે એક થશે। એટલે અશક્ય ઘટનાની સંભાવના ઝીરો શક્ય ઘટનાની સંભાવના કેટલી થશે એક થશે। એટલે આના ઉપરથી બીજું તારણ મળે છે આપણને અશક્ય ઘટનાની સંભાવના ઝીરો થાય અને શક્ય ઘટનાની સંભાવના કેટલી થશે એક થશે।
હવે આગળનું આપણે બીજા સેક્શનમાં જોઈશું, એમાં પૂરક ઘટના વિશેના થોડાક ઉદાહરણો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.